બોટાદમાં આવતીકાલે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સ્નેહમિલન સમારંભ પૂર્વે કોળી સમાજ થયો છે નારાજ. ભારતીય જનતા પાર્ટી દ્વારા કોળી સમાજનો માત્ર વોટબેંક તરીકે જ ઉપયોગ કર્યો છે અને શોષણ કરવામાં આવી રહ્યું છે ત્યાર સુધી જેવો આક્ષેપો કરવામાં આવે છે, જે સાથે બોટાદમાં યોજાનાર સ્નેહમિલનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ દિલ્હી કોળી તાનાજી સેના અખિલ ભારતીય કોળી કોળી સમાજ બોટાદ જિલ્લા મધાત ગ્રુપ સહિતના સંગઠનો દ્વારા બોટાદમાં ભાજપનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોળી સમાજના વિકાસ માટે અનેક પડતર માંગણીઓ પૂરી કરવામાં નહીં આવી હોય અને માત્ર ને માત્ર સરકાર દ્વારા, ભાજપ દ્વારા, ભારતીય જનતા પાર્ટી દ્વારા લોલીપોપ આપવામાં આવી રહ્યો છે. આ પક્ષના આગેવાનોને સહકાર ન આપવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. આમ લોલીપોપ આપતા આ ભારતીય જનતા પાર્ટી પક્ષના આગેવાનોને સહકાર ન આપવા નિર્ણય લેવામાં આવ્યો છે. આમ બોટાદમાં આવતીકાલે યોજાનાર ભાજપ પ્રેરિત સ્નેહ મિલન સમારંભ પૂર્વે કોળી સમાજ થયો છે નારાજ. હવે જોવાનું એ રહેશે કે આવતીકાલે ભાજપ પ્રેરિત સ્નેહ મિલન સમારંભ કાર્યક્રમ જે યોજાવાનો છે તેમાં કોળી સમાજનું કેટલું વર્ચસ્વ રહે છે. ધીરુભાઈ પ્રભુભાઈ રોજાસરા, કોળી સેના બોટાદ શહેર પ્રમુખ. આજે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે કોળી સમાજ દ્વારા. આજે પ્રેસ કોન્ફરન્સ કરવાનું એક જ વિગત છે કે આજે જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભાવનગર આવી રહ્યા છે ત્યારે કોળી સમાજના વિધવા બહેનોને જે ફોન કરી પ્રેશર આપી અને ભાવનગર લઈ જવા માટે આવ્યા છે અને મારા સમાજને આર્થિક સહાય કે કોઈ પણ પ્રકારની અમારા સમાજને લાભદાયક થાય એવું આ સરકારે કામ કરેલ નથી, એના માટે અમે એનો સખત વિરોધ કરીએ છીએ. જ્યારે જ્યારે પાર્ટીને જરૂર પડે ત્યારે અમારા સમાજનો વોટ બેંક તરીકે ઉપયોગ કરે છે, એના માટે અમે સખત એનો વિરોધ કરીએ છીએ. હું નિલેશ ચુડાસમા, બોટાદ કોળી તાનાજીના પ્રમુખ. આવતીકાલે જે ભાજપ પ્રેરિત કોળી સમાજનું જે આયોજન થઈ રહ્યું છે, સ્નેહ મિલન થઈ રહ્યું છે, એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અત્યારે હાલ અમે બધા સંગઠન, જે કોળી સમાજના સંગઠન નાના મોટા ચાલુ છે, તેના પ્રમુખો હાજર થયા છે અને નિર્ણય લેવામાં આવ્યો છે કે અમે આનો સખત વિરોધ કરીએ છીએ. કારણ એક જ છે, આજ સુધી અમારી કોઈ પણ માંગણીઓ પૂરી કરવામાં નથી આવેલી. આજ સુધી જે કઈ માંગણીઓ પૂરી માંગેલી છે તેને ખાલી આપણે લોલીપોપ રૂપે અમને જવાબ આપવામાં આવ્યા છે. ચૂંટણી આવે ત્યારે અમે યાદ આવીએ છીએ, અમને એવું કહેવામાં આવે કે તમારું થઈ જશે, તમારા કામો થઈ જશે, વિકાસના કામો તો સાઈડમાં રહ્યા, અમે જે નાના મોટા કામો ચિંતા હોય એ કામો પૂરા નથી થતા. તો આજ અમારી એવી માંગણીઓ છે, ઘણી માંગણીઓ એવી છે જે હાલ હું તમને જણાવું છું. અમારા સમાજના દીકરા દીકરીઓના શિક્ષણ માટે જમીન ફાળવવામાં આવે અને આર્થિક 5 કરોડની ગ્રાન્ટ શિક્ષણ માટે વાપરવામાં આવે. સમાજ માટે આસ્થાના કેન્દ્ર 20-25 વીઘાની જમીન ફાળવણી કરવામાં આવે. બોટાદ જિલ્લા સંખ્યા પ્રમાણે આગેવાની આપવામાં આવે. સમાજના લોકો પર વર્ષોથી જે કેસો પડતર છે એનું નિરાકરણ કરવામાં આવે. સમાજના ભાઈઓને નોકરી ધંધા અને ઠાકોર વિકાસ નિગમમાંથી લોન આપવા માટે સરળ કામગીરી કરવામાં આવે અને ખેડૂત પરિવારો માટે પાક વીમા ઝડપીથી પૂરા કરવામાં આવે. તો એની માંગણીઓ સાથે જો કોઈ પણ પક્ષ, અમે કોઈ પક્ષનો વિરોધ નથી કરતા, પણ જે પક્ષ અમને આ સહાય કરશે, જે મદદરૂપ થશે, એને તરફી અમારા સંગઠનો એને મદદરૂપ થશે. મુકુદભાઈ ડાભી, અખિલ ભારતીય કોળી સમાજ બોટાદ જિલ્લા પ્રમુખ. આજે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. વિગતમાં એવું છે કે અત્યાર સુધીમાં કોળી સમાજનો રાજકીય પાર્ટીઓ અનેક રીતે ઉપયોગ કરે છે. દાખલા તરીકે સોમનાથ, ઘેલા સોમનાથ ટ્રસ્ટમાં કોળી સમાજના એક પણ આગેવાનને ટ્રસ્ટમાં લીધા નથી. બીજા નંબરમાં અત્યારે અહીંયા જે બોર્ડિંગ છે, એ બોર્ડિંગમાં એવો વાયદો આપેલો હતો કે અમે જીતશું તો તમને બોર્ડિંગની અંદર અમે તમને ટોકનના ભાવે જગ્યા આપશું, એ જગ્યા પણ નથી આપી. અમુક આગેવાનો, અમારા સમાજના એવા આગેવાનો છે કે જેમને અત્યારે એમ કીધું હતું કે ગાંધીનગરની અંદર કોળી સમાજની બોર્ડિંગ કરવા જગ્યા ફાળવશું, આ કરશું, તે કરશું, જિલ્લા જિલ્લાએ કોળી સમાજની બોર્ડિંગ બનાવશું, પણ એ બાબતનું કોઈ પણ જાતનું કામ થયું નહોતા. વાયદા અને લોલીપોપ સિવાય બીજું કાંઈ આપ્યું નથી. તો હું સમાજને એવું કહું છું કે આપણે કોઈ પણ પક્ષના પ્રેરિતમાં સ્નેહ મિલન કાર્યક્રમ હોય કે જે પણ હોય, જમવાનું હોય કે જે પણ લોલીપોપ આપતા હોય, આપણે એનો સખત વિરોધ કરવાનો છે. કોઈ પાર્ટી સાથે આપણે જોડેલા નથી. જ્યારે આપણે સમાજને ન્યાય મળશે અને આપણી માંગણી સ્વીકારશે ત્યારે જ અમે સમાજની સાથે રહી અને પક્ષને કે કોઈ પણ પાર્ટીને સમર્થન આપશું. આપણે કેવી કેવી માંગ છે, કયા કયા મુદ્દા છે? અમારી ઘણી માંગ છે. કોળી ઠાકોર વિકાસ નિગમમાં એક પણ લોન નથી આપી, 30,000 અરજીઓ પેન્ડિંગ પડી છે.
બરાબર જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરેલી છે. બરાબર અમારા છોકરાને વિદેશમાં ભણવું હોય તો લોન નથી મળતી. અત્યારે હાલમાં ઈબીસી જે બન્યું છે, જે ઈબીસી બનાવ્યું છે, એની અંદર 1100 કરોડ રૂપિયાની માતબર સરકારે ગ્રાન્ટ આપી છે. જ્યારે ઘણા વર્ષોથી ચાલતું કોળી ઠાકોર વિકાસ નિગમ, એની અંદર 51 કરોડ રૂપિયા દાન લોન આપેલી છે. બરાબર ગ્રાન્ટ ફાળવતા નથી એટલે કોળી સમાજને હળાહળ અન્યાય થઈ રહ્યો છે. તમામ જગ્યાએ નથી પ્રતિનિધિત્વ આપતા કે નથી કાંઈ વિદ્યાર્થી માટે વિચારતા. હું મેણિયા મથુરભાઈ ધનજીભાઈ બોટાદ, અખિલ ભારતીય કોળી સમાજ, ન્યૂ દિલ્હી, બોટાદ શહેર પ્રમુખ. કોળી પટેલ સમાજ દ્વારા આજે કોન્ફરન્સનું આયોજન શું વધુ વિગત? આજની આ કોન્ફરન્સનો મેઇન હેતુ એવો છે કે બોટાદ જિલ્લાની અંદર કોળી સમાજના જેટલા સંગઠનો ચાલે છે એ તમામ સંગઠનોના પ્રમુખો અત્રે અહીંયા આ કોન્ફરન્સમાં ઉપસ્થિત છે અને એના દ્વારા અમે બોટાદ જિલ્લાને એવો સંદેશ આપીએ છીએ કે કોળી સમાજ એક પાથરણે બેઠો છે, એક સાથે છે અને ક્યાંય પણ વેચાવાનો નથી. જ્યારે બોટાદની અંદર આવતીકાલે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત જે સ્નેહ મિલન, તળપદા કોળી સમાજ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે, એનો અમે સખત વિરોધ કરીએ છીએ. તમામ સંગઠનો આ સ્નેહ મિલનનો સખત વિરોધ કરે છે, કારણ કે અત્યાર સુધીમાં શાસિત પક્ષ દ્વારા કોળી સમાજના કોઈ પણ કાર્યો કરવામાં આવ્યા નથી. એમને મારે બે જ કામ સોંપા છે, કોળી સમાજની એક બોર્ડિંગની કમ્પાઉન્ડ દિવાલ કરાવી આપે અને કોળી સમાજની દીકરીઓને ભણવા માટે કન્યા છાત્રાલયની જગ્યા આપે તો અમે બધા ભારતીય જનતા પાર્ટી સાથે છીએ. બાકી અમારે બીજો કોઈ વિરોધ નથી અને કોળી સમાજના નેજા હેઠળ જે આ સ્નેહ મિલન થાય છે એનો સખત વિરોધ કરીએ છીએ. એમાં કોઈ કોળી સમાજ જવાનો આપનો પરિચય? હું જમોડ સોમાભાઈ રામજીભાઈ, માંધાતા ગ્રુપ સ્થાપક. આજે કોળી સમાજ દ્વારા કોન્ફરન્સ આયોજિત, બસ આવતીકાલે એક ભાજપનું સ્નેહ મિલન છે કોળી સમાજ દ્વારા, એનો અમે સખત વિરોધ કરીએ છીએ. 27 વર્ષથી કોઈ પણ કોળી સમાજના કામ કર્યા નથી, એ માટે અમે એનો વિરોધ કરીએ છીએ અને કોળી સમાજના કામ કરે એની સાથે અમે રહીશું. આપનો પરિચય? મારું નામ કમલેશભાઈ અરજણભાઈ ચૌહાણ, અખિલ ભારતીય કોળી સમાજનો જિલ્લા પ્રમુખ. આજે કોળી પટેલ સમાજ દ્વારા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, શું છે વધુ વિગત? કોળી પટેલ સમાજમાં કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, એનો હેતુ એ છે કે કાલે જે ભાજપવાળાનું જે સ્નેહ મિલન છે એમાં અમે સખત વિરોધ કરીએ છીએ અને એનું કારણ એ જ છે કે અમે કોળી સમાજ હર હંધાય સંગઠનો એક છીએ, પણ આ લોકો અમુક આપણા સમાજના આગેવાનો દ્વારા ભાગલા પાડવાનું કામ કરે છે, ખોટી નીતિ અપનાવે છે, એ અમે સાલવા નહીં જઈએ. બોટાદ જિલ્લાના તમામ કોળી સમાજના સંગઠનોના પ્રમુખો આજે પ્રતિજ્ઞા કરીએ છીએ કે જે રાજકીય પક્ષ અને એના હક અધિકારો આપશે.